ઓફ વડોદરા. વડોદરા શહેરમાં આવેલા વિશ્વામિત્રી નદીના પૂર બાદ કેન્દ્ર સરકારની ડિઝાસ્ટર ટીમ પૂરના નિરીક્ષણ અને સર્વે માટે આવી પહોંચી હતી. તાજેતરમાં વડોદરા શહેરમાં ઉપરવાસમાં વરસાદને કારણે વિશ્વામિત્રીમાં આવેલા વિનાશક પૂરે ભારે તારાજી સર્જી હતી. એટલું જ નહીં, આ પાણીમાં સમગ્ર શહેર ગરકાવ થઈ ગયું હતું. લોકોને લાખો કરોડો રૂપિયાનું નુકસાન પહોંચ્યું છે. ત્યારે વિશ્વામિત્રીમાં પૂર આવવા પાછળનું મુખ્ય કારણ મહાનગરપાલિકાના વહીવટીતંત્રના સત્તાધીશોની મૂર્ખામી તથા લાપરવાહી ધરાર દેખાઈ આવી હતી. એટલું જ નહીં, પૂરના સંકટ સમય એક પણ રાજકીય નેતા કે નગરસેવક નગરજનોની સુરક્ષા કે કોઈ પણ પ્રકારની પ્રાથમિક જરૂરિયાતની વ્યવસ્થા કરવામાં ન આવતા નગરજનોમાં રોષ ફાટી નીકળ્યો હતો. અને પૂર ઉછર્યા બાદ સહાનુભૂતિ લૂંટવા પહોંચેલા રાજકીય નેતાઓને નગરજનોએ અપમાનિત કરી વિસ્તારોમાંથી કાઢી મૂક્યા હતા. એટલું જ નહીં, મોટાભાગના વિસ્તારોમાં કોઈ પણ કાઉન્સિલર કે નેતાઓ માટે પ્રવેશબંધીના બોર્ડ સોસાયટીઓના મુખ્ય દરવાજા ઉપર લગાવી દેવામાં આવ્યા છે. અલબત્ત પૂરને લઈને નગરજનોનો ગુસ્સો ચરમસીમાએ પહોંચ્યો હતો ત્યારે કેન્દ્ર સરકાર દ્વારા નગરજનોના નુકસાનની ગંભીર નોંધ લઈને કેન્દ્ર સરકારની ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમને અત્રે સર્વે માટે મોકલી આપવામાં આવી છે. જે વડોદરા શહેરમાં કેન્દ્રની ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમના ડાયરેક્ટર રાજેન્દ્ર રત્નોની અધ્યક્ષતામાં આવી પહોંચી હતી. આ ટીમે જિલ્લા કલેક્ટર બિજલ શાહ, મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણા તથા જિલ્લા વિકાસ અધિકારી મમતા હિરપરા તથા ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી અને પૂર અંગેની સમીક્ષા કરી હતી. ત્યારબાદ આ ટીમ પ્રત્યક્ષ નદી સ્થિતિના નિરીક્ષણ માટે પહોંચી હતી.